સોશિયલ મીડિયા અહીંયા ખૂબ જ મહત્વનું રોલ પ્લે કરી રહ્યું છે. અહીંયા ચોક્કસ એ વાત પણ આપણે અહીંયા આજે કરી લઈએ, કારણ કે જ્યારે પણ સોશિયલ મીડિયાની વાત નીકળે ત્યારે પોઝિટિવ કરતાં નેગેટિવ ચર્ચાઓ વધારે જોવા મળતી હોય છે. પણ આ જે મુવમેન્ટ શરૂ થઈ છે એ ચોક્કસ અહીંયા ખૂબ જ સરસ મુવમેન્ટ શરૂ થઈ છે અને એક પ્લેટફોર્મ મળી રહ્યું છે મહિલાઓને કે જે પોતાની આપવીતી અહીંયા ખુલ્લા દિલની સાથે રજૂ કરી શકે છે. જી, થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા. કારણ કે ઘણા લોકો આમ કે ને પેલું કે ને ઓલું કે, એના નેગેટિવ છે પણ અત્યારે હવે પોઝિટિવ વાત કરી રહ્યા છે કે બહેનો એટલીસ્ટ બોલી શકે છે, લોકો જોઈ શકે છે. ના તો એક જમાનામાં થતું હતું કેમ બહેનો બોલતી હતી, કારણ કે કોઈ પ્રેસ વાળું સાંભળે નહીં ને. એ વખતે એવું હતું કે ભાઈ ભાઈ વેડા ચાલતા હતા. તમે જુઓ તો એ વખતે શું થતું હતું, જાણે કેટલા છે પેલી હિરોઈનની ડાયરેક્ટરની કે જે બી આખી કેરિયર બરબાદ થઈ, તો પહેલા છે કે પેલી એ આલોકનાથને ના પાડી હશે કે જે બી થયું છે, તો આલોકનાથે માર્કેટમાં કહી દીધું કે ખબરદાર કિસી ને ઇસકે સાથ કામ કિયા તો આમ તે મેં પેલા બધા દાદાગીરી હોય ને એ બધી જે બી સો કોલ્ડ દે ફીલ દે વેરી પાવરફુલ ઇન ધીસ વર્લ્ડ. અને પેલો જે સામે વાળો ડાયરેક્ટર કે જે હોય એ ભાઈ ભાઈ કરે કે લાઈ ના એ બી કોઈ બીજી જોડે આવી તો ટાઈમ પાસ કરતો નહીં, બિચારાને કેરિયર બગાડતો હોય. એટલે આ બધા ભાઈ ભાઈ મળીને એ થઈ ગયા. હવે તમે જોશો એ બધા ઉઘાડા પડી રહ્યા છે. એટલે જેને આલોકનાથ જે ભાઈ ભાઈએ ડાયરેક્ટરને સપોર્ટ કર્યો એને બી શરમ આવી જોઈએ, એનું એ નામ આવવું જોઈએ કે ભાઈ તારા લીધે આ બિચારી બેન હજી હેરાન થઈ રહી છે. તને બુદ્ધિ ના થાય કે આલોકનાથ આવા નાટક કરતો હતો તો તારે એને રોકો જોઈતો હતો. એટલે પોઈન્ટ અત્યારે મારો ઝઘડો આ છે કે તમે બધી પેલી શું ગંદી ગંદકી આખી બધી ગંદકી પ્રજાએ આખી ઇન્ડસ્ટ્રીઓને બગાડીને બેઠા છો. ભાઈ સુધરો ને તમે. અમે એઝ એ ઓડિયન્સ તમને અમે કહીએ, હા અમે તમને એક અલગ રીતે જોઈએ છીએ. અમે જાણે કે લે છે કે તમે મૂકો અને જાણે કે શું કે આ બાબુજીને મૂકો વિલિયન રોલમાં, કેવી કેવી હાલત થતી હતી આ પેલા શક્તિ કપૂરને એની, એવી રીતે તમે બાબુજીનો રોલ થાય. એક તો તમે એને બતાવો છો રોલમાં ભગવાન બતાવો છો, ને સત્યમાં આટલો કચરો છે એનામાં, આટલો કૂડો છે એનામાં. તો હવે મારે શું કહેવું જોઈએ? એટલે એ બી બધાએ ધ્યાન રાખવું જોઈએ. જી,